નમસ્કાર મિત્રો, હું છું લાભાંશી તિવારી. તમે જોઈ રહ્યા છો વંદે સમાચાર. બેટરીથી ચાલતા વાહનો એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભા થયા છે, તો હાલના સંજોગોમાં જે રીતે કુદકે ને ભૂસકે ઇંધણના ભાવ પણ વધી રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર ઇલેક્ટ્રિક વાહન એ જરૂરી કરતા મજબૂરી વધારે હશે. એટલે કે આવનારા સંજોગોને પારખીને ઘણી બધી કંપનીઓએ ગ્રાહકોને માટે આકર્ષક અને બજારને સર કરવા માટે વિવિધ પ્રકારના અલગ અલગ ખૂબીઓ ધરાવતા વાહનોની શ્રેણીબંધ મોડેલો બજારમાં મૂક્યા છે, અને સરકારશ્રીએ પણ આ વાહનોનો વેચાણ અને વપરાશ વધે એટલા માટે આવા ઇલેક્ટ્રિક વાહનો ઉપર સબસિડી અથવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તો આજે અમારા સંવાદદાતાએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવા જ એક ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી અને ઉપસ્થિત મહાનુભવ જોડેથી એમના અનુભવો જાણ્યા હતા. આજે એમ ચોક્કસ કહી શકાય કે જે રીતે ડીઝલ પેટ્રોલના અસહ્ય ભાવ વધારો જે રીતે થઈ રહ્યો છે, 100 રૂપિયાની આસપાસ જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચી ગયા છે, ત્યારે સ્વાભાવિક રીતે લોકો ઉપર, પ્રજા ઉપર કમર તોડ ભાવ વધારો છે. અસહ્ય બેકારી, બેરોજગારી, મોંઘવારી એમાં લોકો પીસાઈ રહ્યા હોય ત્યારે લોકોનું આર્થિક જે બજેટ છે એ ખોરવાઈ ગયું હોય એવા સમયે ઇકોનોમિકલ રીતે લોકો આવી બધી જે વસ્તુઓ, જે ટેકનોલોજી જે છે, ઈ બાઇક છે કે આવી બધી, જ્યારે લોકોને આર્થિક રીતે એના ભારણથી લોકોને લાભ થાય અને પેટ્રોલ ડીઝલના ખર્ચમાંથી બચી શકે ત્યારે આવી પરિસ્થિતિનો લોકો સમય ઉપર આવા સાધનોનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અત્યારે જે પરિસ્થિતિ છે, જે ડીઝલ પેટ્રોલનો ભાવ વધ્યો છે, સરકાર એમાં નિષ્ફળ ગઈ છે અને એના કારણે અનેક સમસ્યાઓ, મોંઘવારીએ પણ માજા મૂકી છે અને પ્રજાજનો અનેક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ નબળી પડી છે. કોરોના મહામારી થઈ, એમાં બેકારી, બેરોજગારી વધી, એટલે અનેક મુશ્કેલીઓમાંથી લોકો અત્યારે, પ્રજાજનો પસાર થઈ રહ્યા છે. ત્યારે આર્થિક પરિસ્થિતિ તો લોકોની મુશ્કેલીવાળી છે. એ આર્થિક પરિસ્થિતિની અંદર લોકો પોતાનું બજેટ નક્કી કરતા હોય છે, કેટલો ખર્ચ કરી શકે, કેટલા આવકના સાધનો છે, ત્યારે બધા વિચાર વિમર્શ કરીને લોકો નિર્ણય કરતા હોય. સર, એક કાળજી કે આ 75મો સ્વતંત્ર દિવસ છે, એ પ્રજા માટે કંઈક સંદેશો તમે આપવા માંગશો? નહીં, આ દેશની આઝાદીનો આજે 15મી ઓગસ્ટ 75મા આપણા સૌ માટે, રાષ્ટ્ર માટે આજનો દિવસ એ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ અને આનંદથી ઉત્સવ છે. પણ આની આઝાદી જે આપણને 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણને ગુલામ રાખ્યા, જે આઝાદી માટે આપણા લાખો કરોડો દેશવાસીઓએ બલિદાનો આપ્યા, ભર યુવાનીમાં લોકોએ શહાદતો આપી, ફાંસીના માચડે ચડી ગયા, બંદૂકની ગોળીએ તો શૂટ કરી દેવામાં આવ્યા, અનેક અત્યાચારો સહન કરીને આ દેશને આઝાદી મળી છે, ત્યારે સમગ્ર રાષ્ટ્ર એક રહીને ધર્મ અને જાતિના કોઈ પણ ભેદ વગર બધા જ રાષ્ટ્રની અંદર એકતાને અખંડતાથી સમગ્ર રાષ્ટ્ર લડ્યો અને એના આઝાદીના, આજે આઝાદ ભારતના ફળો આપણે ચાખી રહ્યા છે. એટલે બધાએ આપણે રાષ્ટ્રની એકતાને અખંડિતતા જળવાઈ રહે, આપણો રાષ્ટ્ર મજબૂત થાય, રાષ્ટ્રીય ભાવના મજબૂત થાય, લોકોની વચ્ચે જાતિ અને ધર્મના ભેદભાવો ના થાય, લોકોની અંદર એકતા અને ભાઈચારો વધારે મજબૂત થાય, જેનાથી આપણો અખંડ ભારત જે છે એની એકતા મજબૂત રહે, એ જ આપણે સૌએ નક્કી કરવું જોઈએ. આજના સમયની અંદર અનેક રાજકીય પક્ષો લોકોમાં ક્યાંક જાતિના નામે, ક્યાંક ધર્મના નામે વાદ વિવાદ ઊભો કરીને દેશની એકતાની જે તોડવાની પ્રયાસ કરે છે, એને આપણે એમાં નહીં પડવું જોઈએ. દેશની એકતા અને અખંડિતતા મજબૂત કરવી જોઈએ અને રાષ્ટ્રીય ભાવના આપણે બધામાં ઊભી કરવી જોઈએ, એ જ વાત આજના દિવસે કરું છું. ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સર. જે રીતે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધતી એના લીધે તમામ વર્ગ આજે હાલાકી ભોગવી રહ્યું છે. સરકારે પહેલાં તો વિચારવું પડે, પેટ્રોલ ડીઝલના ભાવ પર કેવી રીતે કાબુ કરે. સરકાર કાબુ કરી શકતી નથી, એટલે જે પ્રજા છે, પ્રજા વિચારે છે કે અમારે શું આવતા અને એના પરિણામ સ્વરૂપ આ રીતે જે લોકો હવે પેટ્રોલ ડીઝલના ભાવ વિષય ના મારે પડશે, બાઇક મોટરસાઇકલો પણ કાર પણ આવી ગયા,
સમગ્ર વિશ્વ 21મી સદીની આધુનિકતાની દોરમાં જ્યારે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આપણા સૌના માટે ભૌતિકવાદની સાથે સાથે પ્રકૃતિનું જતન, જે આપણી સંસ્કૃતિઓ છે, જે જળ જંગલ ને જમીન છે, એનું જે સાચવણી કરવાની છે, જાળવણી, એ ખૂબ અગત્યની છે. આજે આપણે સૌ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છે, ગરમી વધી રહી છે, વાતાવરણમાં પલટા થઈ રહ્યા છે. જે વિસ્તારમાં વરસાદ પડતો હતો ત્યાં વરસાદ બંધ થયો, જ્યાં વરસાદ નહોતો પડતો ત્યાં વરસાદ વધારે પડે છે. આજે વારંવાર નદીઓમાં પૂર આવે છે, વાદળ ફાટવાથી લઈને જે અનેક કુદરતી આફતો આવી રહી છે એની પાછળ ક્યાંક ને ક્યાંક ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. આજે સમુદ્રના તળ પણ વધી રહ્યા છે, ગ્લેશિયર પીગળી રહ્યા છે, અને વાતાવરણમાં જે રીતે ઓઝનનું પડ ઓછું થઈને તકલીફો આવી રહી છે, ત્યારે એ જોતાં આપણા સૌની જવાબદારી છે કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ, પ્રકૃતિનું જતન કરીએ અને આ ગ્લોબલ વોર્મિંગમાંથી બચીએ. સ્વતંત્ર દિન નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા અમરાઈવાડી વિસ્તારમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે 40 ઇકો બસ, ઇલેક્ટ્રિકલ બસોને અમે લીલી ઝંડા આપીને પ્રસ્થાન કરાયું. આ બસો દ્વારા અમદાવાદ શહેરને પોલ્યુશન ઓછું થશે અને આ એક શરૂઆત કરી છે, ભવિષ્યમાં પણ આ બસો વધતી રહેશે, જેના કારણે અમદાવાદ શહેરને આપણે પ્રદૂષણ મુક્ત કરી શકીશું. આ બસો દ્વારા પોલ્યુશન બિલકુલ અને ઘોંઘાટ બી નહીં, એટલે વાયુ પોલ્યુશન બી નહીં થાય અને કોઈ પણ જાતનું પોલ્યુશન નહીં થાય અને પ્રજાને એનાથી પોલ્યુશનથી મુક્તિ મળશે. અમદાવાદ શહેરના નાગરિકોને આ બસને ચાર્જ કરાવવા અમારે અલગ અલગ જગ્યાએ એક નવી સ્કીમ લઈ રહ્યા છે કે 3 કિલોમીટરની અંદર એક જે ચાર્જિંગ માટેનું જે સ્ટેશન ખોલે એને ધારો કે પ્રોપર્ટી ટેક્સમાંથી એને એ વર્ષ પૂરતી માફી મળશે કે એવું કંઈક હજુ આયોજન થઈ રહ્યું છે, નક્કી નથી પણ લગભગ તૈયારીઓ થઈ રહી છે. એટલે દરેક 3-3 કિલોમીટરની અંદર આ છે, પછી કોઈ પણ વાહન ઇલેક્ટ્રિકલ હશે એને ચાર્જ કરવાને સ્ટેશનો ઊભા કરવામાં આવશે. થેન્ક યુ. ઇલેક્ટ્રિક વાહનનો શોરૂમ કરવાનો વિચાર તમારે ક્યાંથી આવ્યો? સૌથી પહેલાં તો મધ્યમ વર્ગનો વિસ્તાર છે, હું પોતે બંધમિલ કામદારનો પુત્ર છું, સામાન્ય વર્ગમાંથી આવું છું. પેટ્રોલ અને ડીઝલના અસહ્ય વધારા સામે જોતા મને પોતાને એક દિવસ દુઃખ થયું, એટલે મેં વિચાર્યું કે આપણે કંઈક નવું કરવું જોઈએ. એના માટે આ ઇલેક્ટ્રોનિક બાઇકની જે સિસ્ટમ ચાલુ છે એની ડીલરશીપ લીધી અને એના માટે આ મેં ચાલુ કર્યું છે. એમાં 7 પ્રકારના મોડલ છે, બાઇકના 2 મોડલ છે અને 4-5 મોડલ અમારી પાસે સ્કૂટર, જે સ્કૂટી આવે છે, એક્ટિવા ટાઈપના મોડલ છે. એમાં ઇલેક્ટ્રિકથી બેટરી ચાર્જ થાય છે અને માત્ર એક યુનિટની અંદર 50 કિલોમીટર તમે ચાલી શકો છો, એટલી કેપેસિટીવાળી છે. બાઇક છે એ થોડી કોસ્ટલી છે, મોંઘી છે, પણ સામાન્ય વ્યક્તિને અમારી પાસે જે એક્ટિવાના મોડલ છે કમ્પેર ટુ એક્ટિવા એક્સેસ કે બીજા ટુ વ્હીલર આવે છે, એના રેટમાં જ અમે ઓલમોસ્ટ નજીવી કિંમતે, એટલે એક યુનિટ એટલે માત્ર 8 રૂપિયામાં તમે 50 કિલોમીટર ચાલી શકો છો, એ જ વ્યવસ્થા આપી રહ્યા છીએ. અને આવનારા ભવિષ્યમાં દિવસે દિવસે નવા મોડલો આવશે. 3 વ્હીલર આમાં આવી રહ્યા છે, પેસેન્જર લોડિંગ બંને આવી રહી છે અમારી કંપનીની, અને આમાં અમે સબસિડી બી સરકારના જે નિયમ પ્રમાણે આપીશું, અમારી ત્યાં ફાઇનાન્સ બી ઉપલબ્ધ છે. તમામ પ્રકારની મધ્યમ વર્ગ પૂર્વ વિસ્તારની પ્રજા માટે અમે અહીંયા જે સેવા પૂરી થશે અમારા તરફથી કરીશું. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળની અપડેટ માટે જોતા રહો વંદે સમાચાર.